વલસાડ ડાંગ લોકસભા બેઠક પર પણ ભાજપે આજથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા. આજરોજ વલસાડમાં વલસાડ ડાંગ લોકસભા બેઠકના ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ ડાંગના સાંસદ ડોક્ટર કેસી પટેલ સાથે વલસાડ, નવસારી અને ડાંગના ભાજપના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાવી આ વખતે પણ ભાજપ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર 5 લાખથી વધુ મતોની લીડથી પ્રચંડ વિજય મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે વલસાડ ડાંગ લોકસભા બેઠક મતવિસ્તારમાં વલસાડ જિલ્લા ઉપરાંત ડાંગ અને નવસારીની પણ 1 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આથી આ કાર્યક્રમમાં વલસાડ, નવસારી અને ડાંગ લોકસભા બેઠક વિસ્તારના ભાજપના અગ્રણી અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે ઉપસ્થિત કાર્યકર્તાઓ અને અગ્રણીઓને સંબોધતા નાણામંત્રી અને ભાજપના અગ્રણીઓએ કાર્યકર્તાઓને અત્યારથી જ ચૂંટણી પ્રચારમાં લાગી જવા આહ્વાન કર્યું હતું. અને આ વખતે જે રીતે દેશભરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈને જે માહોલ સર્જ્યો છે તેની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓને લઈ અને લોકો વચ્ચે જવા હાકલ કરી હતી. મહત્વપૂર્ણ છે કે એક માન્યતા છે કે વલસાડ ડાંગ લોકસભા બેઠકમાં જે પાર્ટી જીતે છે તેની જ કેન્દ્રમાં સરકાર બને છે, જે અત્યાર સુધી સાચી ઠરતી આવી છે. ત્યારે આ વખતે પણ ભાજપ વલસાડ ડાંગ લોકસભા બેઠક પ્રચંડ લીડથી જીતશે તેવો રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આશાવાદ વ્યક્ત કર્યો હતો. બનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ને સમગ્ર ભારતે નહીં પણ સમગ્ર વિશ્વએ જે રીતે અદ્ભુત પ્રતિસાદ આપ્યો અને તેના જ બીજા દિવસે જ્યારે આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના શ્રી જેપી નડ્ડાજી અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની આગેવાની હેઠળ આજે દેશના યશસ્વી ગૃહપ્રધાન અને જેમણે કાશ્મીરને ભારત સાથે જોડવા માટે અપ્રિતમ જે પ્રતિબદ્ધતા બતાવી એવા અમિતભાઈ શાહના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરના કાર્યાલયનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને તેની સાથે સાથે સમગ્ર 26 એ 26 લોકસભા સીટને સાંકળીને બધા જિલ્લા મુખ્ય કાર્યાલયનું આજે જે ઓપનિંગ થયું છે તેમાં આજે વલસાડ ડાંગ કાર્યાલયનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું અને વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ અને મહેન્દ્રભાઈ પ્રભારીશ્રીને ખાસ અભિનંદન આપીશ કે વલસાડ જિલ્લાનું કાર્યાલય એક સુંદર જગ્યાએ અને સુંદર મોકાના સ્થાને મળ્યું છે એ માટે અભિનંદન આપું છું અને સાથે સાથે દરેક કાર્યકરોને નાના મોટા કંઈ પણ જે આપણા જે લાગણીઓ હોય એને છોડીને એક જ ખાલી ભારતને રામરાજ્ય બનાવવા માટે આપણે ફરીથી કામ કરીને આવતા 5 વર્ષ માટે નરેન્દ્રભાઈની સરકારને ફરીથી સત્તારૂઢ કરીએ એવો સંકલ્પ દરેક કાર્યકરોએ કર્યો અને દરેક વિધાન લોકસભા જે 5 લાખનો જે ટાર્ગેટ આપણા પ્રદેશ અધ્યક્ષે આપ્યો છે એને પણ વટાવવાની સૌએ પ્રતિબદ્ધ.